નમસ્કાર મિત્રો આપનું ફરી એકવાર હાર્દિક સ્વાગત છે અમારી ડેલી કરંટ અફેર્સની યુટ્યુબ ચેનલ પર આજે ચોવીસ નવેમ્બર બે હજાર ઓગણીસમાં ડેલી કરંટ અફેર્સમાં જે અગત્યના પ્રશ્નો બને છે તેની આપણે ચર્ચા કરવાના છીએ તો ચર્ચાને શરૂ કરીએ તેની પહેલાં આપણે અમારી ચેનલને સબસ્ક્રાઈબ ના કરવી હોય તો સબસ્ક્રાઈબ કરો અને સાથે જ બાજુમાં જે બેલનો આઈકન છે તેને ટચ કરો જેથી કરીને અમે કોઈપણ વિડીયોઝ મૂકીએ તો તેના નોટિફિકેશન તમને સૌપ્રથમ મળી રહે અને સાથે જ મિત્રો વિડીયોઝ ગમે તો લાઇક અને તમારા મિત્રો તેમજ સ્વજનો સાથે શેર જરૂર કરશો જેથી કરીને વિડીયોનો લાભ તેમને પણ મળી રહે અને અમને પ્રોત્સાહન પણ મળી રહે તો ચાલો મિત્રો શરૂ કરીએ ચોવીસ નવેમ્બર બે હજાર ઓગણીસના ડેલી કરંટ અફેર્સના અગત્યના પ્રશ્નો પ્રશ્ન એક કેન્દ્ર સરકારે કયા રાજ્યમાં સ્થિત ઉગ્રવાદી સંગઠન એચ એન એલ સી પર પ્રતિબંધ લગાવ્યો છે તો આ ઉગ્રવાદી સંગઠન છે મેઘાલય રાજ્યમાં જેની ઉપર કેન્દ્ર સરકારે પ્રતિબંધ લગાવ્યો છે મેઘાલય રાજધાની શિલોંગ મુખ્યમંત્રી કોનરોર સંગમા રાજ્યપાલ તથાગત રોય વિધાનસભાની બેઠકો સાહીઠ લોકસભાની બેઠકો બે રાજ્યસભાની બેઠક એક અને સ્થાપના વર્ષ છે એકવીસ જાન્યુઆરી ઓગણીસો પ્રશ્ન બે હાલમાં જ કયા રાજ્યે ગ્રામસભાને દારૂ પર પ્રતિબંધ લગાવવા માટે શક્તિઓ આપી તો તે છે હરિયાણા રાજ્ય સરકાર કે જેણે ગ્રામસભાને આ શક્તિઓ આપી છે હરિયાણા રાજધાની ચંડીગઢ મુખ્યમંત્રી મનોહરલાલ ખટ્ટર રાજ્યપાલ સત્યદેવ નારાયણ આર્ય વિધાનસભાની બેઠકો નેવું લોકસભાની બેઠકો દસ રાજ્યસભાની બેઠકો પાંચ અને હરિયાણાનું સ્થાપના વર્ષ છે એક નવેમ્બર ઓગણીસો પ્રશ્ન ત્રણ દક્ષિણ એશિયા સુરક્ષા સંમેલનનું બીજું સંસ્કરણ ક્યાં આયોજિત કરવામાં આવ્યું તો આ સંસ્કરણ આયોજિત કરવામાં આવ્યું છે નવી દિલ્હીમાં દિલ્હી રાજધાની નવી દિલ્હી મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ રાજ્યપાલ અનિલ બૈજલ વિધાનસભાની બેઠકો સિત્તેર લોકસભાની બેઠકો સાત રાજ્યસભાની બેઠકો ત્રણ આગળનો પ્રશ્ન ચાર ભારતે કયા દેશ સાથે મૈત્રી સંબંધો મજબૂત કરવા માટે ડેઝ ઓફ મોસ્કો કાર્યક્રમનું આયોજન કર્યું તો આ કાર્યક્રમનું આયોજન કર્યું છે રશિયા દેશ સાથે મૈત્રી સંબંધો મજબૂત કરવા માટે રશિયાની વાત કરીએ તો તેનું પાટનગર છે મોસ્કો રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન અને ચલણ છે રશિયન રૂબલ ભારત પાટનગર નવી દિલ્હી રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને ચલણ છે રૂપિયો પ્રશ્ન પાંચ કયા સ્થળે વિન્ટર ગ્રેડ ડીઝલનું ઉત્પાદન શરૂ કરવામાં આવ્યું તો તે કરવામાં આવ્યું છે યુનિયન ટેરિટરી છે લદ્દાખના હાલના ઉપરાજ્યપાલ છે આર કે માથુર પ્રશ્ન છ વર્ષ બે હજાર એકવીસની વસ્તી ગણતરી કેટલી ભાષાઓમાં કરવામાં આવશે તો જે વર્ષ બે હજાર એકવીસની ગણતરી છે તે સોળ ભાષાઓમાં કરવામાં આવનાર છે આ વસ્તી ગણતરી બે ચરણોમાં કરવામાં આવશે એપ્રિલ બે હજાર વીસથી સપ્ટેમ્બર બે હજાર વીસ સુધી અને નવથી અઠ્યાવીસ ફેબ્રુઆરી બે હજાર એકવીસ સુધી જનસંખ્યા ગણતરી કરવામાં આવશે ભારત પાટનગર નવી દિલ્હી રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને ચરણ છે રૂપિયો પ્રશ્ન સાત હાલમાં જ કોને પોતાના ચોત્રીસ શહેરો વૈશ્વિક સ્તરે વિકસિત કરવાની જાહેરાત કરી તો તે છે મધ્યપ્રદેશ રાજ્ય સરકાર કે જેણે પોતાના ચોત્રીસ જે શહેરો છે તેને વૈશ્વિક સ્તરે વિકસિત કરવાની જાહેરાત કરી છે મધ્યપ્રદેશની વાત કરીએ તો તેની રાજધાની છે ભોપાલ મુખ્યમંત્રી કમલનાથ રાજ્યપાલ લાલજી ટંડન વિધાનસભાની બેઠકો બસો ત્રીસ લોકસભાની બેઠકો ઓગણત્રીસ રાજ્યસભાની બેઠકો અગિયાર અને સ્થાપના વર્ષ છે એક નવેમ્બર ઓગણીસો છપ્પન પ્રશ્ન આઠ હાલમાં જ થર્ડ અમ્પાયર મશીન ક્યાં સ્થાપિત કરવામાં આવી તો તે સ્થાપિત કરવામાં આવ્યા છે કોલકાતા શહેરમાં પશ્ચિમ બંગાળ રાજધાની કોલકાતા મુખ્યમંત્રી મમતા બેનર્જી રાજ્યપાલ જગદીપ ધનગડ વિધાનસભાની બેઠકો બસો ચોરાણું લોકસભાની બેઠકો બેતાળીસ રાજ્યસભાની બેઠકો સોળ અને સ્થાપના વર્ષ છે એક નવેમ્બર ઓગણીસો છપ્પન પ્રશ્ન નવ મહિન્દ્રા રાજપક્ષે કયા દેશના પ્રધાનમંત્રી તરીકે શપથ લીધા તો તેઓએ શપથ લીધા છે શ્રીલંકાના પ્રધાનમંત્રી તરીકે શ્રીલંકા પાટનગર કોલંબો અને જયવર્ધનપુરા કોટે રાષ્ટ્રપતિ છે ગોટાબાયા રાજપક્ષે પ્રધાનમંત્રી આગળ વાત કરીએ મહિન્દ્રા રાજપક્ષે અને ચરણ છે શ્રીલંકન રૂપી પ્રશ્ન દસ રક્ષામંત્રી મંત્રી રાજનાથસિંહે હાલમાં જ કયા દેશમાં આવેલ ક્રાંજી યુદ્ધ સ્મારકની મુલાકાત હતી તો આ સ્મારક આવેલું છે સિંગાપુર દેશમાં સિંગાપુર પાટનગર સિંગાપુર સિટી રાષ્ટ્રપતિ હલીમા યાકુબ અને ચલણ છે સિંગાપુર ડોલર ભારત પાટનગર નવી દિલ્હી રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને ચલણ છે રૂપિયો પ્રશ્ન અગિયાર કયા રાજ્યએ પોતાના પ્રથમ હિન્દી સમાચાર પત્ર અરુણભૂમિને લોન્ચ કર્યું તો તે જ રાજ્ય છે અરુણાચલ પ્રદેશ અરુણાચલ પ્રદેશ રાજધાની ઈટાનગર મુખ્યમંત્રી પેમા ખાંડુ રાજ્યપાલ બ્રિગેડિયર બીજી મિશ્રા વિધાનસભાની બેઠકો 60 લોકસભાની બેઠક બે રાજ્યસભાની બેઠક એક અને સ્થાપના વર્ષ છે વીસ ફેબ્રુઆરી 1987 સત્યાસી પ્રશ્ન બાર હાલમાં જ પેટાએ કોને પર્સન ઓફ ધી યર તરીકે પસંદ કર્યું તો તે છે ક્રિકેટર વિરાટ કોહલી તેર હાલમાં જ બેક ટુ વિલેજ કાર્યક્રમ કયા લોન્ચ કર્યું તો તે રાજ્ય છે જમ્મુ કાશ્મીર જમ્મુ કાશ્મીર રાજધાની જમ્મુ અને શ્રીનગર ઉપરાજ્યપાલ છે ગિરીશચંદ્ર મુર્મુ તેની સ્થાપના થઈ હતી છવ્વીસ જાન્યુઆરી ઓગણીસો પચાસ પ્રશ્ન ચૌદ હાલમાં જ બિમસ્ટેક દેશોની પ્રથમ તટીય સુરક્ષા કાર્યશાળા ક્યાં આયોજિત કરવામાં આવી તો આ કાર્યશાળા આયોજિત કરવામાં આવી છે નવી દિલ્હીમાં દિલ્હી રાજધાની નવી દિલ્હી મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ રાજ્યપાલ અનિલ બૈજલ વિધાનસભાની બેઠકો સિત્તેર લોકસભાની બેઠકો સાત રાજ્યસભાની બેઠકો ત્રણ પ્રશ્ન પંદર વિશ્વ બાળ દિવસ ક્યારે ઉજવવામાં આવે છે તો તે ઉજવવામાં આવે છે વીસ નવેમ્બરના રોજ વિશ્વ બાળ દિવસ પ્રથમ વાર ઓગણીસો ચોપનમાં ઉજવવામાં આવ્યો હતો થેન્ક્સ ફોર વોચિંગ મિત્રો વિડીયોઝને લાઇક અને શેર કરો તમે ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરશો આગળના વિડીયો જોવા માટે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આગળના વિડીયોઝની લિંક્સ આપેલી છે ત્યાં જઈને તમે આગળના વિડીયો જોઈ શકો છો તેમજ અત્યારે તમારી સ્ક્રીન ઉપર જે વિન્ડો દેખાઈ રહી છે તે વિન્ડોઝને ટચ કરવાથી પણ તમે આગળના વિડીયો જોઈ શકો છો અને ચેનલને સબસ્ક્રાઈબ પણ કરી શકો છો થેન્ક યુ વેરી મચ